અમદાવાદના દાણી લીમડા ખાતે રહેતા એક વ્યક્તિનું માલિક દ્વારા મકાન પચાવી પાડી ઠગાઈ કર્યા હોવાનું સામે આવ્યું છે. મુખ્યમંત્રી સહિત અધિકારીઓને તેની સામે કોઈ કાર્યવાહી ન થતા મદદની ગુહાર લગાવી. વાત કરીએ તો અસલમ બાંકે ખાનને પ્લોટ માલિક દ્વારા તેમજ પ્લોટની જે નંબર 65 સૈયદનગર પાસે રહીમનગર દાણી લીમડા અમદાવાદ ખાતે જાય છે તેના પૂરા પૈસા ન આપી શકે તો ટુકડે ટુકડે જ્યારે પણ થાય તેમ આપવા, ત્યારબાદ મકાનના દસ્તાવેજ તેના નામે કરી આપવાનું નક્કી થયું હતું. જે મુજબ તેઓ માલિકની વાતોમાં આવી જતા અસલમભાઈ જાતે મહેનતે કમાઈ કમાઈ ટુકડે ટુકડે લગભગ 5 લાખ ઉપરની રકમ તેને આપી, પરંતુ ત્યારબાદ માલિક દ્વારા કોઈ જ કાગળ ના આપવામાં આવતા તેઓ પોલીસને જાણ કરતા તેઓ દ્વારા પણ કોઈ કાર્યવાહી ન થતા આખરે તેઓ સરકારના શરણે આવ્યા છે. અસલમભાઈના આક્ષેપ મુજબ તેઓ સાથે મકાન માલિકે છેતરપિંડી કરી એ તો ઠીક, તેઓ તેમના મકાનના તાળા તોડી તમામ માલસામાન પણ ઉઠાવી ગયા હોવાનું જણાવ્યું. તેઓ આ બાબતે દાણી લીમડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા જાઓ, ત્યાં પણ તેઓને ઉડાવ જવાબ મળ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું. પોતાની તમામ કમાણી કુરૂકી પોતાનું ઘર ઈચ્છતા અસલમભાઈને તમામ જગ્યાએથી નિરાશા મળતા તેઓ મુખ્યમંત્રી ગૃહમંત્રી સહિત શહેર પોલીસ કમિશનરને લેખિત જાણ કરી આ બાબતે ન્યાય અને મદદ માટે ગુહાર લગાવી. હવે અસલમભાઈને સરકાર ન્યાય આપશે કે કેમ એ જોવું રહ્યું. હાલ તેઓ તેમના પૈસા પાછળ મળી જાય અથવા તો તેઓના મકાનના દસ્તાવેજ મળી જાય એવી માંગ કરી રહ્યા છે. મકાન લીયા થા સાથ ફ્રોડ હુઆ ઓર ફિર મેં પૈસા જમા કરતા રહ્યા. फिर उन्होंने बोला कि तुमको अगर जगह नहीं दी तो पैसे दे देंगे और पैसे नहीं दिए तो कहीं आपको जगह दिला देंगे, ठीक है ना. उसके बाद अब आके मेरे साथ धोखाधड़ी कर रहे हैं और बदमाशी दिखाते हैं. मेरे ताले तोड़ दिए मकान के और ताले तोड़ के सामान भी ले गए. फिर मैंने सब जगह कंप्लेंट की और क्या नाम है दानी निमड़ा गया तो मेरी कंप्लेंट वहाँ नहीं ली. तो फिर मैं गांधीनगर सबके पास गया, होम मिनिस्टर के पास, चीफ मिनिस्टर के पास, सब जगह गया. मेरी कंप्लेंट नहीं ले रहे हैं अभी तक. और फिर वो मेरे को धमकी देते हैं कि अगर तू कहीं भी कंप्लेंट करेगा तो पुलिस तो हमारी है, हम तो खरीद सकते हैं, ठीक है ना. और उसके बाद बोलते हैं कि तेरी लाश का भी पता नहीं लगेगा. मेरे को धमकी देते हैं. आपने मकान कहाँ से लिया था, कैसे लिया? मैंने मकान लिया सन 2020 में, 1 लाख रुपये दिए थे. उसके बाद कमा कमा के 10-10, 5-5, 10-10, 5-5, 15 करके मैं उनको देता रहा. प्राइवेट में जो मकान मालिक है उसने कहा था पैसा जमा करते रहो, अगर मेरे पास इसमें जगह बचेगी तो मैं दे दूंगा और नहीं तो तुम्हें कहीं में मकान दिला के दूंगा. और अब मैं कहीं भी जगह दिला दूंगा मैं. और अब मेरे साथ धोखाधड़ी करता है, 420 ही करता है. अब वो मुझे मानने की धमकी देता है. 8 दिन से मैं घर नहीं गया हूँ, बाहर सो रहा हूँ. टोटल मेरे पैसे 5,11,000 होते हैं, ठीक है ना. और रात को पुलिस वाले भी गए थे मगर उन्होंने देखा कि मकान में कुछ नहीं है. तो मैंने बोला साहब 3 तारीख को मकान के ताले तोड़े और 3 तारीख को तोड़ के 5 को सामान भर के ले गए. सीसी कैमरा लग रहे हैं दोनों सेट, आप चेक कर लीजिए. तो वहाँ पे कुछ नहीं करा, वापस लेके आ गए मुझको.